વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીની વાતો કરતા પાલિકા તંત્રની સ્માર્ટ પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. ફતેપુરા પાંજરીકર મહોલ્લામાં છેલ્લા 6 મહિનાથી ઉભરાતી ગટરના પ્રશ્ને આજે મહિલાઓ વિફરી હતી. રજૂઆત ધ્યાને નહીં લેવાતા મહિલાઓએ રોડ ઉપર ખુરશી મૂકી તેની પર બેસી ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઈ હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, જો કે ક્યાંક ને ક્યાંક આ કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા શહેરના ફતેપુરા પાંજરીકર મહોલ્લામાં છેલ્લા 6 મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે. મળમૂત્રવાળા દૂષિત પાણી ફરી વળતા લોકો નર્કગાર ભર્યું જીવન ગુજારવા મજબૂર બન્યા છે. સ્થાનિક કોર્પોરેટર વોર્ડ કચેરીમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા વિસ્તારની મહિલાઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે. મહિલાઓએ માર્ગ ઉપર ખુરશી મૂકી તેની પર બેસી જઈ ચક્કાજામ કર્યું હતું અને વિરોધ વ્યક્ત કર્યો હતો. ટ્રાફિક જામ થતા જ પોલીસ દોડતી થઈ હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક મહિલા સાહિન શેખે જણાવ્યું હતું કે અમારા ફતેપુરા પાંજરીઘર મહોલ્લામાં છેલ્લા 6 મહિનાથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. સમગ્ર ગલીઓમાં દૂષિત પાણી ફરી વળ્યા છે.